નમસ્કાર મિત્રો, કોમ્પિટિટિવ પોઈન્ટમાં તમારું સ્વાગત છે. હું છું પાર્થ અમીન અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આણંદ જિલ્લો. ઘણા બધા દિવસના બ્રેક પછી આપણે મળી રહ્યા છીએ, દિવસો નહીં પણ એકચ્યુઅલીમાં મહિનાના બ્રેકો પછી આપણે મળી રહ્યા છીએ અને આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખવાના છીએ. હવેથી વચ્ચે જીપીએસસી અને બીજી ઘણી બધી પરીક્ષાઓ હોવાના લીધે હું વ્યસ્ત હતો અને આપણે તૈયારી કરી શક્યા ન હતા ઓનલાઈન. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફરીથી આણંદ જિલ્લો. તો આણંદ જિલ્લો ને કોની કોની બોર્ડર અડે છે પહેલાં આપણે તો એ દેખવી પડશે. તો આણંદ જિલ્લાને સૌ પ્રથમ બોર્ડર અડે છે અમદાવાદ જિલ્લાની, પછી બોર્ડર અડે છે ખેડા જિલ્લાની, અને ત્રીજી બોર્ડર અડે છે વડોદરા જિલ્લાની. આ નકશો તમે તમારા નોટબુકમાં દોરી દેજો, પછી લખજો. ઉપર બોર્ડર અડે છે અમદાવાદની, નીચે બોર્ડર અડે છે ખેડાની, અને ત્રીજી બાજુ બોર્ડર અડે છે વડોદરાની, અને નીચે છે અહીંયા ખંભાતનો અખાત. બોર્ડર દેખી. બીજી મહત્ત્વની વાત, કોઈપણ જ્યારે જિલ્લો આપણે ભણતા હોય ને તો એક વસ્તુ બહુ મહત્ત્વની યાદ રાખવાની છે કે આ જિલ્લો મૂળ જિલ્લો છે કે કોઈનામાંથી બનેલો જિલ્લો છે. તો આણંદ જિલ્લો મૂળ જિલ્લો નથી. મૂળ જિલ્લો એટલે જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે જે જિલ્લા આયાત હતા એ જિલ્લો ના. આણંદ જિલ્લો 1997માં ખેડામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો અને તે સમયે આપણા મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. તો યાદ રાખવાનું, ખેડામાંથી બન્યો હતો આણંદ જિલ્લો 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં. આનાથી આગળ જઈએ તો હવે આપણે તાલુકા દેખીશું. તાલુકામાં કયા કયા તાલુકા છે? તો ઉમરેઠ તાલુકો, પછી બીજો તાલુકો છે આણંદ તાલુકો, ત્રીજો તાલુકો છે પેટલાદ, પછી આંકલાવ, પછી બોરસદ, બોરસદ પછી ખંભાત, ખંભાત પછી આવશે તારાપુર. મહારાષ્ટ્રવાળું તારાપુર નહીં મિત્રો, અલગ તારાપુર છે, આર્યું આપણું તારાપુર ગુજરાતનું, સોજિંત્રા. આટલા તાલુકા છે આની અંદર, બરાબર છે? ત્રણ જિલ્લાની બોર્ડર અડે છે, એક દરિયો અડે છે અને પછી આટલા તાલુકા છે. શરૂઆત કરીએ આના મુખ્ય મથકથી. આણંદનું મુખ્ય મથક જ છે આણંદ, બરાબર છે? આણંદનું નામ પડ્યું હતું એક વ્યક્તિ હતા આનંદગીર ગોસાઈ નામના વ્યક્તિ ઉપરથી. આનંદગીર ગોસાઈના નામ ઉપરથી નામ પડ્યું અને આગળ જતા તો આણંદ આણંદ અમૂલ ડેરી માટે વિખ્યાત બની ગયું. અમૂલ ડેરી સરદાર પટેલના એક વિઝનરી સપનું હતું. સરદાર પટેલના પ્રયત્નોથી ત્રિભુવનદાસ પટેલ નામના વ્યક્તિએ 1946ની અંદર ખેડા દૂધ ઉત્પાદક સંઘ નામની એક મંડળી બનાવી હતી. આ મંડળી 1955માં આગળ જતા અમૂલના નામે ઓળખાય છે. યાદ રાખજો, સરદાર પટેલે સપનું દેખ્યું હતું કે ગુજરાતમાં એક મોટી ડેરી હોવી જોઈએ અને આ મોટી ડેરીનું સપનું પૂરું કરનાર વ્યક્તિ હતા સરદાર પટેલનું ત્રિભુવનભાઈ પટેલ. આગળ જતા ત્રિભુવનદાસ પટેલને વર્ગીસ કુરિયનનો સાથ મળે છે. વર્ગીસ કુરિયન એ જ વ્યક્તિ છે જે કેરળના કાલિકટમાં જન્મ્યા હતા અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને આગળ જતા ડેનમાર્ક જાય છે અને ડેનમાર્કથી દૂધની ટેકનોલોજી ગુજરાતમાં લાવે છે. આ ટેકનોલોજી દ્વારા ગુજરાત અને ભારતમાં શ્વેત ક્રાંતિ થાય છે. શ્વેત ક્રાંતિ એટલે બીજું કંઈ નહીં મિત્રો, દૂધમાં ઉત્પાદનમાં અસહ્ય વધારો થવો, એને કહેવાય છે શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોઈ હોય તો એ વ્યક્તિ હતા વર્ગીસ કુરિયન. પોતે ક્યાંના હતા એવું પૂછાય તો યાદ રાખવાનું, કેરળના કાલિકટના હતા. અને યાદ રાખવાનું, શ્વેત ક્રાંતિની ભૂમિ કઈ? તો શ્વેત ક્રાંતિની ભૂમિ કઈ છે? આણંદ, બરાબર છે? વર્ગીસ કુરિયન વિશે બે ત્રણ મિત્રો વાતો યાદ રાખવા જેવી લાયક છે. વર્ગીસ કુરિયનના જીવન ઉપર તો ના કહી શકો પણ અમૂલના જીવન ઉપર એક મૂવી બનેલી છે. એ મૂવીનું નામ છે મંથન મૂવી. મંથન મૂવીના ડાયરેક્ટર પૂછાય એવા છે શ્યામ બેનેગલ. હમણાંથી જીપીએસસીની પરીક્ષાઓમાં આવા ટિપિકલ ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને એકચ્યુઅલીમાં આરો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મંથન મૂવી કોના ઉપર બનેલી છે? તો અમૂલના પ્રયત્નો ઉપર અથવા અમૂલના જીવન ઉપર બનેલી છે. અને કોને ડાયરેક્ટ કરી છે? તો ડાયરેક્ટર હતા શ્યામ બેનેગલ. અમૂલ ડેરી યાદ રાખજો, મંથન મૂવી. આનાથી વિશેષ, ભારતના મિલ્કમેન કોણ કહેવાય છે? તો વર્ગીસ કુરિયન. આનાથી વિશેષ એક બીજી વાત કે વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ શું છે? તો વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ છે આઈ ટુ હેડ અ ડ્રીમ. મારે પણ એક સપનું છે, ગુજરાતીમાં એવો અનુવાદ કરી શકો તમે. આઈ ટુ હેડ અ ડ્રીમ વર્ગીસ કુરિયનની આત્મકથા છે. વર્ગીસ કુરિયનના નેજા હેઠળ અહીંયા આગળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આ બધી સંસ્થાઓ સ્થપાઈ. વર્ગીસ કુરિયન વિશે એક બહુ મહત્વની વાત સમજવાની છે, ભલે એમને દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો હોય શ્વેત ક્રાંતિમાં દૂધના ઉત્પાદનમાં, પણ પોતે એમની જિંદગીમાં કદી પણ દૂધ નહોતું ચાખ્યું, બરાબર છે? ત્યારથી આગળ જઈએ તો એનડીડીબી અને આઈઆરએમએની સ્થાપનામાં પણ વર્ગીસ કુરિયનનો સ્થાપનો રહ્યો હતો. જીવન પર્યંત પોતે ગુજરાતમાં રહ્યા હતા અને
મુખ્ય વસ્તુ તો એ છે કે જ્યાં સુધી રહ્યા આણંદમાં નિવૃત્તિ પછી ત્યાં સુધી એક રૂપિયો પણ પગાર નહોતો લીધો, બરાબર છે? ત્યાંથી જઈએ આગળ તો આણંદમાં બીજું શું આવેલું છે, તો આણંદમાં એક તળાવ આવેલું છે, એ તળાવનું નામ છે વિરઈ માતાનું તળાવ. અને જીપીએસસીની પરીક્ષાઓના પેપર જે પણ મિત્રોએ આપ્યા છે એને ખબર હશે, ટિપિકલ લાઇબ્રેરીઓ પૂછાવાની શરૂઆત થઈ છે, બહુ જ કોમ્પ્લિકેટેડ લાઇબ્રેરીઓ. તો આપણે લાઇબ્રેરી આની અંદર જ ઇન્ક્લુડ કરી છે. એક લાઇબ્રેરી છે, એનું નામ છે સોમાભાઈ નારણભાઈ દેસાઈ લાઇબ્રેરી. કઈ જગ્યાએલી છે? તો એ જગ્યા આવશે આપણી આણંદ. મુખ્ય યાદ રાખજો, આ વખત ઘણી ટિપિકલ લાઇબ્રેરી જીપીએસસી ક્લાસ 1-2 પૂછણી હતી, બરાબર છે? ત્યાંથી આગળ જઈએ તો આણંદ પછી આપણે એક જગ્યા આવે છે ઉમરેઠ. ઉમરેઠ આખા ગુજરાતમાં એક જ વસ્તુ માટે પ્રખ્યાત છે, અસ્ત્રા માટે. ઉમરેઠ શેના માટે પ્રખ્યાત છે? અસ્ત્રા માટે. ત્યાંથી આગળ જઈએ આપણે તો એક જગ્યા આવશે બોરસદ. બોરસદ બધાને ખબર છે કે 1923 થયેલા બોરસદ સત્યાગ્રહના લીધે પ્રખ્યાત છે. હતો શું એ સત્યાગ્રહ, એની વિશે વાત કરીએ તો બાબરાદેવ નામના એક બહારવટીયાનો ત્રાસ હતો બોરસદ તાલુકામાં. આ બાબરાદેવ બહારવટીઓ બધાને લૂંટી લેતો હતો, એટલે બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે બોરસદ તાલુકામાં વધારાની પોલીસ કડકવામાં આવે જેથી આ બધા બહારવટીયાને પકડી લઈશું. આ પોલીસનો ખર્ચો સીધે સીધો બ્રિટિશ સરકારે પોતાના માથે ના રાખી અને બોરસદ તાલુકાના લોકો ઉપર નાખ્યા. પ્રતિ વ્યક્તિ દીઠ 2.5 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા લોકો પાસેથી. હવે તે સમયે આર્થિક સ્થિતિ લોકોની વધારે સારી ન હતી, એટલે 2.50 રૂપિયા પર હેડ લોકોને વધારે પડ્યા અને લોકોએ બંડ પોકાર્યો આના વિરુદ્ધ. અને આ બંડનું નેતૃત્વ કર્યું આપણા સરદાર વલ્લભભાઈ પટેલે. અને સરદાર વલ્લભભાઈ પટેલે 2.5 રૂપિયા ઉઘરાવવાના વિરોધમાં બહુ મોટો વિરોધ કર્યો અને સત્યાગ્રહ કર્યો. અને છેલ્લે બ્રિટન સરકારે આ વેરો અથવા 2.5 રૂપિયા રદ કરી દીધા. અને આ વેરો જે કહીએ છીએ ને આપણે કે બાબરાદેવને ને એમને રંજાડવા માટે બ્રિટન સરકારે જે વેરો નાખ્યો તો 2.5 રૂપિયા, એ વેરાને કયો વેરો કહેવાય છે? તો મોસ્ટ આઈએમપી યાદ રાખજો, એડિયા વેરો કહેવાય છે. કયો વેરો કહેવાય છે? એડિયા વેરો, બરાબર છે? અને આ સત્યાગ્રહ પછી જ આપણા મહાત્મા ગાંધીએ સરદાર પટેલને બોરસદના રાજાનું ઉપનામ આપ્યું હતું. હવે એક બીજી વસ્તુ મિત્રો, કે સરદાર પટેલના રિલેટેડ પ્રશ્નો હવે ટિપિકલ અને બહુ જ અઘરા પૂછાશે, એના લીધે આપણે આવા બધા ફેક્ચ્યુઅલ માહિતી યાદ રાખવી પડશે કે કોણે બોરસદના રાજાનું ઉપનામ સરદાર પટેલને આપ્યું હતું. તો ગાંધીજીએ આપ્યું હતું. એના પછી એક વ્યક્તિ હતા જે ગુજરાતના નવું ગુજરાત બન્યું ત્યારે એના ઉદ્ઘાટક હતા અને જે કરોડપતિ ભિખારી કહેવાતા હતા એવા વ્યક્તિ હતા, એમનું નામ હતું રવિશંકર મહારાજ. અને રવિશંકર મહારાજ જન્મ્યા પછી પોતાની કર્મભૂમિ કોઈ જગ્યાને બનાવેલી હોય તો એ જગ્યા છે આપણી બોરસદ, બરાબર છે? આનાથી વિશેષ પણ એક વાત સરદાર પટેલને લગતી બોરસદ સાથે સંકળાયેલી છે. જ્યારે દાંડી માર્ચ ચાલતી હતી ત્યારે ગાંધીજી સાથે સરદાર પટેલ ન હતા. સરદાર પટેલ ખેડા અને આણંદના લોકોને ભેગા કરીને સભા ભરતા હતા. એક દિવસ જ્યારે છેલ્લે ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે સરદાર પટેલની લોકેશન હતું રાસગામ. યાદ રાખજો, જ્યારે દાંડી માર્ચ ચાલતી હતી ત્યારે સરદાર પટેલ અલગ જગ્યાએ હતા અને જ્યારે દાંડી માર્ચમાં ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે સરદાર પટેલ હતા રાસગામે. અને સરદાર પટેલ આગેવાની ના લઈ લે એના લીધેથી બ્રિટિશરોએ એમની ધરપકડ કરી હતી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, દાંડી માર્ચ દરમિયાન સરદાર પટેલની ધરપકડ કયા ગામ ખાતેથી થઈ હતી? તો રાસગામ ખાતેથી. રાસગામ કયા તાલુકામાં આવેલું છે? તો બોરસદ તાલુકામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો આ વસ્તુ, બરાબર છે? ત્યાંથી આપણે આગળ જઈએ તો એક ગામ આવે છે, એ ગામનું નામ છે વાસદ. વાસદ એટલે એક જ વસ્તુ માટે યાદ રાખવાનું છે, તુવેર દાળ. તુવેર દાળ વાસદની બહુ જ પ્રખ્યાત છે અને પરીક્ષાઓમાં પણ ઘણી બધી વખત પૂછાઈ ગઈ છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો એક બીજી જગ્યા આવે છે મિત્રો, માણેજ. માણેજ ગામમાં શ્રી મણિલક્ષ્મી માતાનું મંદિર છે અને આ મણિલક્ષ્મી માતાનું મંદિર એક જૈન મંદિર છે. મહાલક્ષ્મી નથી મિત્રો, મણિલક્ષ્મીનું મંદિર છે, જૈન મંદિર છે, બરાબર છે? ત્યાંથી આપણે આગળ જઈએ છીએ તો એક બીજું ગામ આવે છે અડાસ. 1942 અંદર જ્યારે હિંદ છોડો ચળવળ ચાલુ થઈ હતી ત્યારે ગુજરાતમાં પણ એની ચિનગારી ફેલાઈ હતી અને આ ચિનગારી ઘણા બધા વિદ્યાર્થીઓમાં પણ ફેલાઈ હતી, બરાબર છે? આપણને બધાને ખબર છે કે વિનોદ કિનારી વાલા નામનો એક શહીદ થયો હતો 1942, એ પણ એક વિદ્યાર્થી હતો. તો અડાસ ગામે પણ આવો જ એક બનાવ બન્યું એમ કે 5-1 વિદ્યાર્થીઓ હતા, એ વિદ્યાર્થીઓ સભા ભરીને 1942 રિટર્ન આવતા હતા, ઘરે જતા હતા ત્યારે બ્રિટિશરોએ એવું વિચાર્યું કે આ લોકો વિદ્રોહ કરશે અને એમના ઉપર કરુણ ગોળીબાર કરવામાં આવ્યો. તો આ ગોળીબારમાં 5-5 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું અડાસમાં. અને આ 5 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયાની યાદમાં ત્યાં આગળ એક સ્મૃતિ સ્તંભ બનાવવામાં આવ્યો છે.
આ પરીક્ષામાં જૂનામો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક વખત. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે ગામ આવે છે, એ ગામનું નામ છે સારસા. સારસામાં એક સંપ્રદાય છે કેવલ સંપ્રદાય, અને કેવલ સંપ્રદાયનું મંદિર આવેલું છે સતકેવલ મંદિર. મુખ્ય યાદ રાખજો, સતકેવલ મંદિર ક્યાં આવ્યું છે તો આણંદ જિલ્લામાં. સતકેવલ અથવા કેવલ સંપ્રદાય કોને બનાવ્યો છે તો કરુણસાગર મહારાજે. કયા મહારાજે બનાવેલો છે? કરુણસાગર મહારાજે. કરુણસાગર મહારાજે. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે એક બીજી જગ્યા આવે છે, એનું નામ છે આપણું ધુવારણ. ધુવારણ ગુજરાતનું પ્રથમ અને સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. તાપ વિદ્યુત મથક એટલે થર્મલ પાવર સ્ટેશન, જે ગાંધીનગરમાં છે એવું ન્યુ થર્મલ પાવર સ્ટેશન છે આપણે ધુવારણમાં. ધુવારણ ક્યાં આવ્યું છે તો આણંદમાં, બરાબર છે. હવે તમને એક પણ બીજો પણ પ્રશ્ન પૂછી શકે કે ધુવારણ તાપ વિદ્યુત મથક કોના સમયે બનાવવામાં આવ્યું હતું, તો બળવંતરાય મહેતાના સમયે આ બનાવવામાં આવ્યું હતું. બળવંતરાય મહેતા હતા 1965 આસપાસ ત્યારે બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી આપણે જઈએ આપણું કરમસદ. કરમસદ એટલે વીરની ભૂમિ, વીર એટલે સરદાર પટેલ. સરદાર પટેલનું વતન કયું તો કરમસદ. સરદાર પટેલની જન્મભૂમિ કઈ તો નડિયાદ. યાદ રાખજો, સરદાર પટેલ એમના માતાના ઘરે, મામાના ઘરે જન્મ્યા હતા, બરાબર છે. અને મામાના ઘરે જન્મ્યા હોવાથી એમની જન્મભૂમિ હતી નડિયાદ, અને એમની કર્મભૂમિ અથવા વતન કયું હતું? કરમસદ. અને તેમની યાદમાં એક સરદાર પટેલ મેમોરિયલ કઈ જગ્યાએ બનાવેલું છે તો કરમસદમાં બનાવેલું છે, બરાબર છે. આનાથી પછી એક જગ્યા બીજી આવે છે, એ જગ્યાનું નામ છે ખંભાળેજ. ખંભાળેજમાં ખ્રિસ્તીઓનું એક પવિત્ર સ્થાન આવેલું છે. આ સ્થાનનું નામ તમારે બહુ મોસ્ટ આઈએમપી છે યાદ રાખવાનું છે. ખંભાળેજમાં ખ્રિસ્તીઓનું ધામ, નિરાધરોની માતા અને આરોગ્ય માતાનું ધામ આવેલું છે. નિરાધરોની માતા અને આરોગ્ય માતાનું ધામ, ખ્રિસ્તીઓનું ધામ છે એ ખંભાળેજમાં આવેલું છે. યાદ રાખજો, એક બીજું પણ ખ્રિસ્તીઓનું ધામ આવેલું છે જે વડોદરામાં છે, બરાબર છે. જે તે સમયે આપણે વડોદરા ચર્ચા કરીશું ત્યારે ચર્ચા આવશે એની, પણ અત્યારે યાદ રાખજો, ખ્રિસ્તીઓના ધામ, નિરાધરોની માતા માતા અને આરોગ્ય માતાનું ધામ ખંભાળેજમાં આવેલું છે, બરાબર છે મિત્રો. હવે હમણાં જ એક નવો વોટર પાર્ક ખુલ્યો છે આણંદ જિલ્લામાં. ગુજરાત આવે ને એટલે ત્રણ વોટર પાર્ક બહુ મહત્વના હમણાં બની ગયા છે. એક તો મહેસાણા જોડે આવે છે શંકુ વોટર પાર્ક, એક મહેસાણાથી ઊંઝા જતા રસ્તા આવે છે બ્લીસ વોટર પાર્ક, અને ત્રીજો મહત્વનો વોટર પાર્ક આણંદ જિલ્લામાં બન્યો છે મહીસાગર નદીના કિનારે, વાલવોડનો એન્જોય સિટી વોટર પાર્ક. એન્જોય સિટી વોટર પાર્ક, બરાબર છે. હવે આ તારાપુર અને એની જોડે એક ગામ આવેલું છે વાસદ. તારાપુર ને વાસદની બોર્ડર ઉપર સૂર્યદેવને સમર્પિત એક મંદિર આવેલું છે, સૂર્યદેવનું મંદિર. તો યાદ રાખવાનું, તારાપુરની બાજુમાં શું આવેલું છે તો સૂર્ય મંદિર આવેલું છે મિત્રો. કયું મંદિર આવેલું છે? સૂર્ય મંદિર. હવે આપણે આપણા મુખ્ય એક આણંદ જિલ્લાનું એક અભિન્ન અંગ કહી શકાય એવા ગામ ખંભાતની વાત કરવી છે. ખંભાત એટલે શું? તો ખંભાત એટલે તો કહી શકો કે સ્તંભ તીર્થ છે. ખંભાત જ્યારે વર્ષો પહેલાં ત્યાં આગળ મોટા મોટા જહાજો આવતા હતા ત્યારે દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. ગુજરાતનો નહીં પણ ભારતનો રાજા કહી શકો એવો અકબર પણ સ્પેશિયલ દરિયા કિનારો જોવા માટે સૌ પ્રથમ ખંભાત આવ્યો હતો. ખંભાતમાં અકબરે દરિયા કિનારો જોવા માટે પોર્ટુગીઝોની મદદ પણ લીધી હતી. આ પહેલાં હેમચંદ્રાચાર્ય, માર્કો પોલો, ઇટલીનો માર્કો પોલો હતો, પછી ઇબ્ન બતુતા, ઘણા બધા લોકો આ ખંભાતના બંદરેની મુલાકાતે આવ્યા છે અને ખંભાતના ખૂબ ખૂબ જોરે વખાણ કરેલા છે. તો યાદ રાખજો, ખંભાતનું જૂનું નામ શું છે તો સ્તંભ તીર્થ. ખંભાતને શું કહેવાય છે તો દુનિયાનું વસ્ત્ર અથવા દુનિયાનો પોશાક, અટાયર ઓફ વર્લ્ડ, બરાબર છે. ખંભાતમાં ઘણી બધું વસ્તુ પ્રખ્યાત છે. એ વસ્તુમાં, ખાવાની વસ્તુઓમાં જોવા જઈએ તો સૂકા ભજીયા પ્રખ્યાત છે ખંભાતના, એના પછી હલવો પ્રખ્યાત છે, સૂતર પેણી પ્રખ્યાત છે, તાળા પ્રખ્યાત છે, અને ખંભાતના મોટા મોટા પતંગ પ્રખ્યાત છે, બરાબર છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો ખંભાતમાં આવેલું છે શું તો યાદ રાખવાનું, ખંભાતમાં વાવ એક બહુ મહત્વની આવેલી છે. વાવમાં યાદ રાખજો, જ્ઞાનવાળી વાવ, વડવાળી વાવ અને ભૈરવનાથની વાવ આવેલી છે. કઈ વાવ? જ્ઞાનવાળી, વડવાળી અને ભૈરવનાથની વાવ, બરાબર છે. તળાવ, તો તળાવ કયા કયા આવેલા છે એ પણ જોઈ લઈએ તો નારેશ્વર તળાવ, ગાંગડિયું તળાવ અને માંદડા તળાવ આવેલું છે. ત્રણ તળાવ, ત્રણ વાવ. વાવના નામ ફરીથી, જ્ઞાનવાળી વાવ, વડવાળી વાવ અને ભૈરવનાથ વાવ. તળાવના નામ ફરીથી, નારેશ્વર તળાવ, ગાંગડિયું તળાવ અને માંદડા તળાવ, બરાબર છે. હકીકમાં કયો ઉદ્યોગ, સોરી
ખંભાતમાં કયો ઉદ્યોગ વિકસેલો હશે? તો અકીકનો ઉદ્યોગ વિકસેલો છે. અકીક મળતું નથી અહીંયાથી. ઘણી બધી ચોપડીમાં એવું લખેલું છે કે અકીક ખંભાતમાંથી મળે છે. ખોટી વાત છે. અકીક ખંભાતમાંથી નથી મળતું. અકીક ભરૂચ અને મુખ્યત્વે નર્મદા જિલ્લામાંથી મળે છે. અને પોલિશિંગનો ઉદ્યોગ કઈ જગ્યાએ વિકસ્યો છે? તો આપણા ખંભાતમાં. અહીંયા આગળ શ્રી ગોસાઈનું બેઠક મંદિર આવેલું છે. બેઠક મંદિર એટલે વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે, આર્યું હવેલી ટાઈપનું, બરાબર છે. પછી એક કોતરણીવાળી જુમ્મા મસ્જિદ આવેલી છે. અને આ જુમ્મા મસ્જિદનો લેખક નહીં પણ બનાવનાર વ્યક્તિ કોણ હતો? તો મોહમ્મદ તુમારી હતો. યાદ રાખજો, જુમ્મા મસ્જિદનો બનાવનાર વ્યક્તિ કોણ હતો? મોહમ્મદ તુમારી. અને તમને એવું પૂછે કે જુમ્મા મસ્જિદ, ખંભાતની જુમ્મા મસ્જિદ ભારતના કયા રાજાના સમયમાં બની હતી? તો મોહમ્મદ બિન તુઘલકના સમયમાં બની હતી. મોહમ્મદ તુમારી મોહમ્મદ બિન તુઘલકના સમયમાં હતો. પછી બહુ મહત્વનો એક ટોપિક કે ભાઈ ખંભાતનો ઇતિહાસ નામનું પુસ્તક કોને લખેલું છે? તો રત્નમણિરાવ જોટેએ લખેલું છે. યાદ રાખજો, ખંભાતનો ઇતિહાસનું પુસ્તક રત્નમણિરાવ જોટેએ લખેલું છે. આનાથી વિશેષ અહીંયા ને અહીંયા જ એક જગ્યા આવેલી છે, એનું નામ છે કાકાની કબર. કાકાની કબર એ શું છે? તો વરાઓનું તીર્થધામ છે. વરાઓનો પ્રશ્ન હવે પૂછાઈ શકે છે, કારણ કે મોદી સાહેબ હમણાં જ અહીંયા ગયા, બરાબર છે, વરાઓના ત્યાં ઇન્દોર આજુબાજુ. એટલે તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો છે કે વરાઓનું તીર્થધામ કઈ જગ્યાએ આવેલું છે? તો વરાઓનું તીર્થધામ કાકાની કબર આવેલું છે આણંદમાં, બરાબર છે. અને એના સિવાય એક પ્રાચીન નગર અથવા ખંડેર એક શહેર છે નગરા ગામ, એ નગરા ગામ પણ ક્યાં આવેલું છે? ખંભાતમાં. હમણાં જ મિત્રો, આનાથી વિશેષ આપણને ખબર હોય તો મોદી સાહેબ હતા આપણા, એ મોદી સાહેબ આણંદની મુલાકાતે ગયા અને આણંદમાં ચોકલેટની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. તો એના વિશેષ આપણે વાત કરીએ તો તમને એવું પૂછે કે સેન્ટર ફોર એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ કઈ જગ્યાએ આવેલું છે? સેન્ટર ફોર એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ મતલબ ફૂડ પ્રોસેસિંગનું તમને શિક્ષણ આપે, એ ક્યાં આવેલું છે? તો આણંદમાં આવેલું છે, બરાબર છે. પછી તમને એવું પૂછશે કે ત્રિભુવનદાસ ફૂડ ફેક્ટરી કઈ જગ્યાએ આવેલી છે? તો આણંદના મોગર ગામે આવેલી છે. એના જોડે જ બે નવી ફેક્ટરીઓ અલગ અલગ બનાવી છે, બાલભોગ ફેક્ટરી અને રેડી ટુ યુઝ થેરાપેટિક ફૂડ ફેક્ટરી. આ પણ મોદી સાહેબે હમણાં ને હમણાં બનાવી, બરાબર છે. એટલે કરંટ અફેરમાં પણ આ પ્રશ્ન કવર થઈ શકે. આ સાથે જ આપણે આપણો આણંદ જિલ્લો અહીંયા પૂરો કરીએ છીએ. આગળ જતાં આપણે નવો વિડીયો બનાવીશું. તમે અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે તેવી તમે પ્રયત્ન કરજો. અને અમારી મહેનત લેખે લાગે અને પરીક્ષામાં પૂછાય એવું તમે કરજો. જય હિન્દ.